ગાયનું જે ઓપરેશન આપણે પેન્ડિંગ પડ્યું છે, આજે કમ્પ્લીટ એનું ઓપરેશન થઈ જશે. એવી પાવરમાં છે કે તમે એની વાત જ છોડી દો. ઓપરેશન કરવામાં પણ એટલી તકલીફ પડી, ખેતર આપણે રાખ્યું છે ગાયું ચરાવવા માટે. તો આજે તો વાસુડાને મોજ પડી ગઈ છે આપણી ગૌશાળા. બધી ગૌશાળામાં ઘોડી હોય તો ઘોડી રાખવાનું શું કારણ? જય 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 માતાજી. મિત્રો, સ્વાગત છે આપ સૌના આજના એક નવા બ્લોગની અંદર. આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર્સ. મિત્રો, આજના બ્લોગની શરૂઆત આપણે અહીંયા પાંજરા પરથી કરી છે. સવાર સવારમાં આપણે પાંજરા પર પહોંચી આવ્યા છે અને હવે જાય છે વાડાની અંદર. ચેક કરીએ કાંઈ નવો કેસ આવ્યો તો એ તમને બતાવીએ, અને જો કાંઈ ન આવ્યું હોય તો એક ગાયનું જે ઓપરેશન આપણે પેન્ડિંગ પડ્યું છે એ આજે કરી નાખવાનું છે. તો જાય વાડાની અંદર અને ચેક કરીએ. તો આપણે અહીંયા માંદાવરા વાડામાં આવી ગયા હતા અને આપણે બધું ચેક કરી લીધું છે. આજે કાંઈ નવો કેસ છે નહીં. બાકી અહીંયા જોઈ શકો છો જે પરમ દિવસ રવથી આંખો આવ્યો છે, અહીંયા બેઠો શાંતિથી ઓમ ખાય પીએ મસ્ત અને ફરે રહ્યો. એ શું છે, પગ ભાંગલ હે ને, એટલે માટે બાજુના વાડામાં જઈ નહીં શકતો. અહીંયા ની અહીંયા ખાઈ પી લઈને અહીંયા ની અહીંયા બેસી જાય. પાણીની અહીંયા જ વ્યવસ્થા છે એટલે એને કોઈ પ્રકારની ચિંતા નહીં. અહીંયા ની અહીંયા ફરે રહ્યો. બાકી એક બળદ છે વચ્ચે ફસાઈ ગયો હતો અને અહીંયા આપણે લઈ આવ્યા હતા. એ જો કમ્પ્લીટ અત્યારે છે ખાય પીએ. ઓમ તો આંકરાય છે થોડાક, જો કેમ છે પણ આવા આંકરા બળદ હોય ને એ જ ખેતરમાં મસ્ત હાલે. બાકી તો ટાઢા હોય તો બેસી જાય એવું હાલે નહીં. પણ હવે આ તો શું આની અવસ્થા થઈ છે અને અહીંયા આપણી સેવા લઈ રહ્યો તો કાંઈ વાંધો નહીં. બાકી તો બીજું બધું ચેક કરી લીધું છે, કાંઈ નવો કેસ છે નહીં. અને અહીંયા રાંડું હોય એટલે તમને ખબર જ છે આપણે કરવાનું હોય ઓપરેશન. તો જાય બાજુના વાડામાં અને ત્યાં કને જઈ અને ગાયને પહેલાં પકડીએ અને પછી લઈ જાય ઓપરેશન થિયેટરની અંદર. તો જો ગાય છે આપણે જે દિવસે લેતા હતા ને એ ખા નહીં ખા નહીં, આપણે તે દિવસે લેતા હતા ને તે દિવસે તો હું પગ માંડી જ નથી શકતી. આજે છે આટલી રિકવરી છે તો હવે આજે કમ્પ્લીટ એનું ઓપરેશન થઈ જશે. તો જાય છે ઓપરેશન થિયેટરની અંદર. ગાય જો બહાર તો નીકળી ગઈ છે અને આપણે ટ્રેક્ટર આવે છે તો એનો અવાજ આવશે તો ફટાફટ આપણે પહોંચાડી દઈએ ઓપરેશન થિયેટરમાં. અને બાકી આ ગાયની કેસ હિસ્ટ્રીની આપણે વાત કરીએ તો આમ ક્યાંય બહારથી આવી નથી. આપણા બકના વિભાગની જ છે અને આપણા વિભાગના જે ગાર્ડની છે બરાબર, તો ત્યાં કને એને કંબોડી થઈ અને આપણે અહીંયા જાણવા મળ્યું એટલે આપણે ત્યાંથી લઈ આવ્યા હતા. પણ જ્યારે અહીંયા આવીને ત્યારે એકદમ વીક હતી અને પછી આપણે બે દિવસ થમી ગયા એટલે અહીંયા આવીને થોડી ઓમ ખાધું પીધું ને એટલે જો રિકવરી ઘણી બધી આવી ગઈ છે. તો હવે એને આજે ઓપરેશન આપણે કરી નાખવાનું છે. બાકી હું ક્યાંય બહારથી કે આવી નથી, આપણી જ ગાય છે. ગાય ઓપરેશન થિયેટરની અંદર આરામથી પહોંચી આવી. જે દિવસે આપણે તે દિવસ બે પાંચ દિવસ પહેલાં લેતા હતા ને ત્યારે તો એટલી પગ માંડવામાં એને તકલીફ પડતી હતી. પણ હવે શું થયું કે થોડા દિવસ એને ખાલી થોડા દિવસ જ ખાવા પીવાનું વ્યવસ્થિત મળ્યું ને એટલે કમ્પ્લીટ થઈ ગઈ પગે એને જે જેલા દીધી. અને હા, આરામથી અહીંયા પહોંચી આવી છે ને અહીંયા બાંધ નાખી આપણે અને ઓપરેશનની તૈયારી બધી ચાલુ થઈ ગઈ છે. થોડી વારની અંદર જ ઓપરેશન ચાલુ કરશું. તો આપણે ગાયનું ઓપરેશન છે લગભગ 1.5 કલાક જેવું હાલ્યું ને ઓપરેશન પૂરું થયું. સાફ સફાઈ થઈ ત્યાં જો ગાય મારી કમ્પ્લીટ ઊભી થઈ ગઈ. એવી પાવરમાં છે કે તમે એની વાત જ છોડી દો. ઓપરેશન કરવામાં પણ એટલી તકલીફ પડી, જેટલી આપણે અહીંયા લઈ આવવામાં કાંઈ તકલીફ ના પડી ને એટલું જ એણે ઓપરેશનમાં તોફાન વધારે કર્યું. કારણ કે ગાય પાવરમાં આવી ગઈ છે અને જો જાય છે બસ ઓપરેશન કરી અને સાફ સફાઈ કરી ત્યાં ઇન્જેક્શન બધું આપ્યું અને ઊભી થઈ ગઈ અને જાય છે વાડાની અંદર. હવે વાડાની અંદર જ જવા દે એટલે ત્યાં જઈને ખાઈ પી લે. ગાયની અહીંયા માંદાવરા વાડામાં લઈ આવ્યા છે અને અહીંયા જો નીણનું કામ ચાલુ છે તો જે નીણ થાય છે એમાં જ ગાય મૂકી દીધી. નીણ ખાશે અત્યારે કારણ કે બીજા બધા ઢોર છે એ બાજુના વાડામાં છે તો અહીંયા ટ્રાફિક એ ઓછી છે ને થોડી વારમાં બધું ખાઈ લઈ કારણ કે કાલની ભૂખી હતી એટલે. તો આપણે પાંજરા પર જે ગાયનું ઓપરેશન કર્યું એને વાડા સુધી પહોંચાડીને બધું તમને મેં બતાવ્યું. અને ત્યાં જતાં ત્યાં હર્ષદનો ફોન આવ્યો કે એક આપણે બીજું ખેતર રાખ્યું છે. ખેતર રાખવાનું કારણ હું તમને કહી દઉં કે જે આપણે 2-3 દિવસ કા કેટલો અઠવાડિયું ચાર કેટલા દિવસ એટલે અઠવાડિયું કે 5 દિવસ હા 5-1 દિવસ ચાલે ને તો હર્ષદને મજા આવી કે આમાં તો મજા આવે છે. તો પછી બીજું ખેતર રાખવું પડ્યું અને અહીંયા પોતતા પોતતા જો ત્યાં ઇન્ડિકેટર તોડી નાખ્યું. બાકી અહીંયાથી આવો રસ્તો છે કલોડો, કોકને એમ થાય ચોર આવ્યા એવો તો રસ્તો છે. હે લે સાઈડમાં કરતો હા, જો આવી રીતે એનો રસ્તો છે. નવું ખેતર આપણે રાખ્યું છે ગાયું ચરાવવા માટે. આખું ખેતર કેટલું 10 એકર છે કેટલું છે? 30 એકર હે. સામે જો મકાન દેખાય ને. હા હા ઉભા રહેજો, હું તમને વ્યવસ્થિત બતાવું. આમાં ચેક કરી કરીને જોવું પડે. હા હા સામે છે ને આમ બાઉન્ડ્રી દેખાય તમને? એ બાઉન્ડ્રી આખી અહીંયા સામે મકાન છે ત્યાં આ મકાન આમ ને 30 એકર એટલે સમજો નહીં કે મોટું જ ખેતર હોય ને. હવે એમાં હું તમને બતાવું બરાબર. બાકી આવી રીતે છે આખું અને આમાં પેલા જાર વાવેલી હશે નહીં? તકલીફ તો ઓછી પડે પણ છતાં આપણે હર્ષદ ને મજા આવે ને ચારવાની.
એટલે એક રાખી લીધું કે હવે મોજ કરી લે, ચરાવવાનું જલસા કરો. તો આખું ખેતર આપણું છે એમાં જ છે. વાસુડા માટે ખડવાઢ વાયો હશે તો એને ભારી બંધાવવા માટે હું આવ્યો છું અહીંયા. એ જો સામે વાટેલું છે, એટલું જ વાટેલું, બીજું વાટ્યું સામે વાટેલું છે. હા હા, તો કાંઈ વાંધો નહીં, હાલો ભારી કરીને પછી જાય ગૌશાળાએ. તો આપણે બે ભારી જે અહીંયા લેવાની હતી લઈ લીધી છે. જો એક મોટી ભારી ને એક નાનકી, બાકી આડું દઈ દીધું. તો આજે તો વાસુડા મોજ પડી ગઈ છે આપણી ગૌશાળાએ. અત્યારે હવે નહીં નાખવાનું ને, તો સાંજે નાખવાનું કે અત્યારે ઓળખી માટે. ઠીક ઠીક, બાકી જો અહીંયા છે આવી રીતે ગાડી ઉપર છે રાખીને હાલે જાય ને હાલે આવીએ એવું કરીએ, છકડીની જરૂર ના પડે. પણ ગાડી આમ શું છે કે બે ત્રણ વર્ષ પૂરી થઈ જાય લે ઉપડાવું કે. તો જો બાઇક જાય છે હવે સીધી ગૌશાળાએ અને આપણે જાય. તો આપણે આપણી વાડીએથી છે એ જે ખડની ભારી લેવા ગયા હતા એ લઈને આપણી ગૌશાળાએ આવી ગયા હતા. અને એ બે ભારી તો ત્યાં સાઈડમાં જ પડી છે, એના વગરની બીજી હતી અહીંયા થોડી પડી હતી જે પેલા હર્ષદ લઈ આવ્યો હતો ને એ નાખી છે. તો જો કેવા ખાય છે મારા દીકરા ખડ. જો આ બાકી કાંઈ નહીં ખાતું, એ સાઈડમાં ફરે રહ્યો. આ બધા રાડ દઈને પડી ગયા છે માથે. ને બાકી એક આપણો મિત્ર છે અજય બારડ કે એવું કંઈક નામ છે, હું નામ ભૂલી ગયો, અજય બારડ જ છે લગભગ. એની ઘણી બધી કોમેન્ટ આવે છે, રોજ આવે આમ તો આ છેલ્લા અઠવાડિયાથી એક, કે તમે જેમ ઘોડી રાખી છે ગૌશાળામાં, એમ ઘણી બધી ગૌશાળામાં ઘોડી હોય તો ઘોડી રાખવાનું શું કારણ. તો એનું તો બીજું તો કાંઈ કારણ હોય નહીં, એને કાંઈ કારણ હશે તો એ મને ખબર નહીં. જેને ગાયનો શોખ હોય ને એને લગભગ આમ ઘોડીનો શોખ હોય જ, એટલા માટે ઘણા બધા રાખતા હોય છે. અને બાકી શોખથી જ રાખતા હોય, બાકી એના સિવાય બીજું કાંઈ તો કંઈ મતલબ છે નહીં ઘોડીનો. અને કાંઈ હોય તો એ મને ખબર નહીં, તમને કોઈને કાંઈ ખબર હોય તો કહેજો બરાબર. બાકી આપણે એમને શોખથી જ રાખી છે, અને જે કોઈ પણ રાખતા હશે એ બધા શોખથી જ રાખતા હશે. કે કાંઈ હોય બીજું હર્ષદભાઈ, આપણે તો કંઈ ખ્યાલ નથી ને, ખોટું કહેવું હોય તો નકામું છે ને. બાકી આમ મેં એકવાર વાત એવી સાંભળી હતી કે નેગેટિવ ઉર્જા હોય ને કોઈ પણ વિસ્તારમાં એ આમ શું એન્હાન્સ કરી લે, એવું સાંભળ્યું છે. એ ખબર નહીં, એ બહુ પહેલાં એ તો મને યાદ નહીં, પણ હું એમ જ યાદ આવ્યું એટલે મેં તમને જણાવ્યું. બાકી એક મારો ભાઈબંધ હતો જેને ઘોડીનો ઘણો બધો શોખ હતો, ઘોડા ઘોડીનો, હોર્સનો મતલબ. તો એ મને વાત કરતો કે આ ઘોડી આવી રીતે આપણી પાસે હોય તો આમ થાય ને તેમ થાય ને એવું બધું કાંઈ કહેતો, પણ મને એ કાંઈ મેં ધ્યાન ન દીધું અને મને કાંઈ ખબર નહીં. તો એવું હશે, પણ મને કાંઈ પર્ટિક્યુલર એનું રીઝન ખબર નહીં કે શું કામ બધા રાખતા હોય છે. શોખથી રાખે એ આટલી મને ખબર છે બરાબર. તો એ તમારો પ્રશ્ન મેં તમને, મને જે ખબર હતી જવાબ આપી દીધો હે. તમને કોઈને કાંઈ ખબર હોય તો તમે કોમેન્ટ કરીને અમને જણાવજો બરાબર. બાકી બધું કામ અહીંયા ઓકે થઈ ગયું, પાણી ભરેલું છે, આજે પાણી આવી ગયું, ભરાઈ ગયું જવાળો. અને આ બધા ખાય છે ખડ, અને સાંજે આપણી જે ઓળખી આવશે એના માટે બે ભારે આવી ગયું છે ખડ, તો એ ખાશે બરાબર. તો હવે બીજું કાંઈ કામ હોય તો બોલો. થઈ ગયું ને બધું. બાકી સામે જો પોપટને પણ ત્યાં નાખ્યું છે, પણ એ ખાઈ ખાઈને ધરાણું હોય, તો એણે પણ છે એ ઓગટ કાઢી છે. તો એ તો ધીમે ધીમે ખાશે. અને હવે તો બીજું કંઈ કામ છે નહીં, તો હવે જાશું ઘરે અને ઘરે જઈને જમી લઈએ. તો આપણે આપણી ગૌશાળાથી ઘરે જમવા ગયા હતા, અને ઘરે જમીને પછી આવી ગયા હતા પાંજરાપુર. અને પાંજરાપુર તો વહેલા આવી ગયા હતા, પણ કાંઈ કામ હતું નહીં, કાંઈ કેસ હતું નહીં, તમને કાંઈ બતાવ્યું નહીં. અને અત્યારે જો અંદર ગાય એક આવી છે તો ઊભી કરવાનું કામ ચાલુ છે. ને આ બધા હું માંદા એકદમ નબળા ઢોર કે જે અત્યારે છે એ ખાઈ લે, અત્યારે ટ્રાફિક આમાં ઓછી હોય ને ત્યારે. સામે છે એક વાથડો, આમ આ શું આમ દેખાય સારા, પણ આમ નબળા જ હોય, કારણ કે પગે ને કમજોર હોય ને એવા. હું એક પગ ભાંગ નાખો છે એ તો તમને ખબર જ છે. બાકી આ બધા જો, અને જે પિંજરું છે એની અંદર એક ગાયને ઊભી કરવાનું કામ ચાલુ છે, તો એ કરી નાખશું. અને એના સિવાય કાંઈ નો ઓકે છે નહીં. અને બાકી જો અહીંયા આપણી ગૌશાળાની ગાયોમાં બધું દવાઈનું કામ ને બધું ઓકે થઈ ગયું છે. અત્યારે ગાય બધી એમ જ ફરે છે, હવે થોડી વારની અંદર એ બધાને ખોર નાખશે, તો અહીંયાનું કામ બધું ઓકે રિપોર્ટ. તો મિત્રો આપણે પાંજરાપુર હતા, અને પાંજરાપુરથી સીધા અત્યારે આપણી ગાડીમાં આવ્યા. એનું કારણ એ કે આપણે ગાયનું બીજદાન કરવા ગયા હતા, અને બીજદાન કરવા ગયા હતા ઠેઠ આડેસર, રાપુરથી આડેસર, એટલા માટે ગાડી લઈને ગયા હતા. અને આપણે પાંજરાપુરથી પછી આપણી ગૌશાળાએ ગયા હતા, અને ગૌશાળાએ શૂટિંગ મેં કર્યું હતું, પણ હવે તમને ખબર છે ને આપણો મોબાઈલમાં થોડોક પ્રોબ્લેમ છે, તો શૂટિંગમાં કાંઈ અવાજ આવ્યો નહીં, તો મેં એ બધું કર્યું ડિલેટ. અને આ નવી ક્લિપ ચાલુ કરી છે, હું હર્ષદ તીર્થને બતાવતો. એ આવ્યો ત્યારે તો કે હાલો હાલો મારે આવવું છે, એને હોઈ ગયો જો, કેમ કે અત્યારે થઈ ગયું છે મોડું, લગભગ 12 વાગવા આવ્યા છે. ને હવે રાપરથી આપણે 25 કિલોમીટર દૂર છે, તો હમણાં પહોંચી જશું. અને હવે તો બીજું કાંઈ છે નહીં, આખા દિવસનું જે કાંઈ હતું એ મેં તમને બતાવી દીધું. તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી રાખશું. જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો. મળીએ કાલે નવા વિડીયોમાં.